રાજપીપળામાંથી પાકીટો સાથે જરૂરિયાત ડોક્યુમેન્ટનો જથ્થો મળી આવ્યો. રાજપીપળા જકાતના કાથી થોડે આગળ કેનાલ પાસે ખેતરના છેડે જરૂરી ડોક્યુમેન્ટ સહિત પાકીટ અને ફોટાનો જથ્થો મળી આવ્યો હતો. ખેતીકામ કરવા ગયેલ ખેતરના માલિકની નજર પડતા તરત જ મીડિયાને જાણ કરી હતી. રાત્રિનો સમય હોય એક બાજુ વરસાદ પણ પડી રહ્યો હતો ત્યારે તપાસ કરતા જંગલ જાડીમાં અલગ અલગ વ્યક્તિના આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પાકીટનો જથ્થો જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને પાકીટ સહિત ડોક્યુમેન્ટ પોતાના કબજે લીધા હતા. જોકે ચોરોએ વિવિધ જગ્યા પરથી ચોરી કર્યા બાદ ડોક્યુમેન્ટ સહિતનો સામાન તેઓને કામનો નહીં હોય અને ખેતરના છેડે અવાવરું જગ્યાએ જોઈ ફેંકી દીધો હશે તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું હતું. પરંતુ વરસતા વરસાદમાં ડોક્યુમેન્ટ સહિતનો સામાન પલળીને ખરાબ થઈ જાય તે પહેલાં પોલીસે તમામ સામાનને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આવેલ વિવિધ નાની મોટી સોસાયટીઓમાં સાસવારે ચોરીની ઘટના બનતી હોય છે. પોલીસ પણ સતર્ક છે. રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરી દીધો છે. જરૂરી પોલીસ પોઈન્ટ પણ વધારી દેવામાં આવ્યા છે. પરંતુ આજે મરી આવેલ જથ્થામાં અનેક પાકીટ સાથે અલગ અલગ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ છે જે જોતા લાગી રહ્યું છે કે ચોરોએ આ કોઈ જગ્યા પરથી ચોરી નથી કરી. અલગ અલગ જગ્યા પરથી ચોરી કર્યા બાદ બિનજરૂરી સામાન અહીં ફેંકી દીધેલ છે. પરંતુ હકીકત શું છે એ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. દીપક જગતાપ, જેડએસ ટીવી, રાજપીપળા. વડિયા જકાત નાકાથી આગળ જે કેનાલ આવી છે ત્યાં અમારા ખેતર આવેલા છે. ત્યાં અવારનવાર હું આવતો હોવાથી મારા ખેતરમાં ગાય આવી ગઈ હતી એટલે હું ભગાડવા ગયો અને ત્યાં ગાય ભગાડતા હું જંગલ જાડી છે અહીંયા ત્યાં પહોંચ્યો ગાયને ભગાડવા અને ત્યાં પાકીટ પડેલા હતા અને હું મારું ધ્યાન ત્યાં ગયું અને ત્યાં ડોક્યુમેન્ટ અગત્યના ડોક્યુમેન્ટ હતા જે પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, શ્રમ કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે એવા અગત્યના એ હતા અને ત્યાં વરસાદ પણ ખૂબ ચડેલો હતો અને વરસાદ આવતા પહેલાં ડોક્યુમેન્ટ પલળી જાય અને પાણીમાં આવતા તણાઈ જાય એ પહેલાં હું પોલીસને જાણ કરી અને પોલીસે એ વરસાદ પડતા પહેલાં આવીને ડોક્યુમેન્ટ બધું કલેક્ટ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.